नर्मदा डेमनी जलसपाटी में घटाड़ो नोंधायो छे। 24 कलाक में डेमनी जलसपाटी में 10 सेंटीमीटर नो घटाड़ो नोंधायो छे। અને હવે જ સીધા જઈશું આજે જ્યાં વિકાસ દિવસ પર વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો છે, જેમાં સીએમ હાલમાં સંબોધન કરી રહ્યા છે। આપણા માર્ગદર્શક કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહ, કેન્દ્રના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી માન્ય નીતિન ગડકરીજી, નાયબ મુખ્યમંત્રી માન્ય નીતિનભાઈ, प्रदेश अध्यक्ष नवसारी ना सांसद मान्य सी आर पाटिल, चीफ सेक्रेटरी श्री अनिल मुकिम जी, श्री कैलासनाथन उपस्थित, सौ मान्य मंत्रीओ, धारासभ्यश्रीओ, सांसदों भाइयों ने बहनों, आजे 5 वर्ष आपणी सरकारना સૌના સાથ સૌના વિકાસના, મેં અગાઉ પણ કીધું છે, આ ઉજવણી નથી પણ જન કાર્યનો સેવા યજ્ઞ છે। અને આજના 7મા દિવસે આજે 5300 કરોડ રૂપિયાના કામો આજે આપણે એક મંચ ઉપરથી એક સમયે કોરોનાના મહામારીમાં જ્યારે આખું વિશ્વ સ્થગિત થઈ ગયું છે અને એવે વખતે ગુજરાતમાં વિકાસના કાર્યો સતત ચાલુ છે। હું દાવા સાથે કહીશ કે સેકન્ડ વેવ વખતે એકમાત્ર ગુજરાત રાજ્ય હતું કે જેને સંપૂર્ણ લોકડાઉન કર્યું નહોતું, અને છતાં કોરોનામાં સેકન્ડ વેવને નિયંત્રિત કરવામાં ગુજરાત મોખરે રહ્યું છે। એક દિવસ પણ અમે સંપૂર્ણ લોકડાઉન કર્યું નથી। જનતાના દૈનંદિન કાર્યોને ચાલુ રાખીને નિયંત્રણો મૂકેલા, અને એના ફળ સ્વરૂપે આજે ગુજરાતના વિકાસના કામો પણ સત્વરે ચાલુ રહ્યા છે, એની પ્રતિતિ એ આજનો કાર્યક્રમ છે। આજના કાર્યક્રમમાં વિવિધ વિભાગના 5300 કરોડ રૂપિયાના કામો આદરણીય અમિતભાઈ અને આદરણીય ગડકરીજીના વરદસ્તે આપણે કર્યા। મારી સરકારે શપથ લીધા પછી અમે કીધું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં જે વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી અને વિકાસ એ દરેક પક્ષોએ દરેક રાજ્યોએ આ વિકાસની રાજનીતિને સ્વીકારીને પોતાના હિસાબો આપવા પડે એ પરિસ્થિતિ આદરણીય નરેન્દ્રભાઈએ શરૂ કરાવી, અને ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું। દરેક ક્ષેત્રમાં ગુજરાતે વિકાસની નવી ભાત પાડી અને સખત પરિશ્રમ, પ્રમાણિકતા, ઈમાનદારી અને પ્રજાની અપેક્ષા આકાંક્ષા મુજબના કામો એ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગુજરાતમાં એની શરૂઆત કરી, અને ભારતે આ રોલ મોડેલ સ્વીકારીને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈને દેશની જવાબદારી સોંપી। ત્યારે ગુજરાત એ અમે લોકોએ નક્કી કર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે પદચિહ્નો પ્રસ્થાપિત કર્યા છે એના ઉપર ચાલીને, પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને, ઈમાનદારીથી આપણે પણ ગુજરાતનો વિકાસ આગળ વધારીશું। સરકાર 4 પહેલું ઉપર ચાલશે, મેં ત્યારે કીધું હતું કે પારદર્શિકતા, ટ્રાન્સપરન્સી, ઈમાનદારીથી, પ્રમાણિકતાથી અમે કામ કરશું। બીજું કીધું હતું નિર્ણાયક સરકાર હશે, નિર્ણયો ધડાધડ થશે, આંખના પલકારામાં નિર્ણયો લેવામાં આવશે અને લોકો
નો સમય બગડે નહીં, ભવિષ્યની પેઢી એને તકલીફ ન પડે એ દ્રષ્ટિથી અમે લોકોએ ધડાધડ નિર્ણયો કર્યા. નિર્ણાયક સરકાર તરીકે અમે લોકોએ 5 વર્ષ કામ કર્યું છે. ત્રીજી વાત કહી દીધી, સેન્સિટિવ ગવર્મેન્ટ, પ્રજાની અપેક્ષા, લાગણીઓ, આકાંક્ષાઓ, સપનાઓ, ગરીબ, ગામડું, પીડિત, શોષિત એ લોકો અનુભવે કે આ સરકાર અમારી સરકાર છે, અને એટલે જ ગુજરાતમાં આ સરકાર લોકોની સરકાર, જનતાની સરકાર, લોકોમાં આપણી સરકારનો ભાવ એ પણ અમે એક સંવેદનશીલ સરકાર તરીકે પ્રસ્થાપિત કરી શક્યા. અને આ સરકાર એ માત્ર મનુષ્ય નહીં, જીવ માત્રની ચિંતા કરે છે. અને અનેક કાર્યક્રમો, કરુણા અભિયાનથી માંડીને સમગ્ર જેને કહીએ કે તમામ જીવોની ચિંતા કરીને એના માટેના કાર્યક્રમો પણ સંવેદનશીલ સરકાર તરીકે કર્યા. અને ચોથી વાત કીધી હતી, વિકાસ, પ્રગતિ, પ્રગતિશીલ સરકાર, વિકાસ એકમાત્ર લક્ષ્ય, અને એ દિશામાં સરકાર કામ કરી રહી છે. ભાઈઓ બહેનો, આદરણીય નરેન્દ્રભાઈએ એવી સરસ વ્યવસ્થાઓ બનાવી છે કે આ વ્યવસ્થા ઉપર તો કોઈ પણ વ્યક્તિ જો વ્યવસ્થા ઉપર કામ કરે તો આ વિકાસ દેખાય આવે. એટલે જ અમે કહીએ છીએ કે નરેન્દ્રભાઈનું સિંહાસન એ વિક્રમાદિત્યનું સિંહાસન છે, અને એના ઉપર જે બેસે એ સ્વાભાવિક ન્યાય તોડે એ પ્રકારે એમનું તપ, અને એને કારણે આજે ગુજરાતમાં 5 વર્ષમાં અમને કામ કરવામાં કશી તકલીફ પણ પડી નથી, અને અમે સારી રીતે કામ કરી શક્યા છીએ. ભાઈઓ બહેનો, ગુજરાત એ હવે વિશ્વને મુકાબલા કરવા તરફ જઈ રહ્યું છે. પ્રાથમિક જરૂરિયાત, રસ્તા, ગટર, લાઇટ, પાણી, આ બધું હવે પ્રસ્થાપિત થયું છે. પીવાના પાણીનો ગુજરાતમાં દુકાળ એ હવે ભૂતકાળ બનાવ્યો છે. નર્મદા દ્વારા ગુજરાતના 9,000 ગામડાઓને પાણી મળી ગયું છે, 170 શહેરોને પાણી મળે છે, અને વર્ષોથી નર્મદાનો પ્રશ્ન જે પતતો નહોતો એ નરેન્દ્રભાઈએ પૂરો કરીને ગુજરાતની જીવાદોરીને કાર્યરત કરી, નર્મદાના દરવાજા બંધ કરીને ગુજરાતના વિકાસના દરવાજા નરેન્દ્રભાઈએ ખોલ્યા છે. અને એના આધાર ઉપર પાણી, કાયદો, વ્યવસ્થા એ વિકાસની પ્રાથમિક આવશ્યકતા છે. અને પાણીની સમસ્યાને દૂર કરવા માટે, ગુજરાતને પાણીદાર બનાવવા માટે સૌની યોજના, સુજલામ સુફલામ યોજના, જળ સંચય યોજના, ડિસેલિનેશન પ્લાન્ટ, વોટરનું રીયુઝ, રીચાર્જ, આ બધી વ્યવસ્થાઓને સુપેરું બનાવીને આપણે ગુજરાતમાં પાણીની સમસ્યાને દૂર કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. ગુજરાત જ્યારે મહારાષ્ટ્રમાંથી છૂટું પડ્યું ત્યારે લોકો કહેતા હતા કે ગુજરાત શું કરશે, નથી પાણીની વ્યવસ્થા, વરસાદ, ચોમાસું અનિયમિત છે, દુકાળ વારંવાર પડે છે, દરિયાનો પટ છે, ખારો પટ છે, રણ છે, ઉદ્યોગો નથી. આ વાત એ વખતે લોકો કરતા હતા, પરંતુ ગુજરાતની ખમીરબંધી જનતાએ અને ગુજરાતના નેતૃત્વએ ગુજરાતના વિકાસને એક જેને કે રોલ મોડલ બનાવીને ગુજરાત આ વિષમ પરિસ્થિતિમાંથી પણ બહાર નીકળીને વિકાસને પૂરી રીતે આગળ વધારી શકી છે. મને આનંદ છે કે ગુજરાતમાં બેરોજગારીનો દર સૌથી નીચો છે, 2.2. આખા ભારતમાં વર્ષોથી ગુજરાત રોજગાર પૂરું પાડી રહ્યું છે. ગુજરાતના ખેડૂતોને ગુજરાતે પૂરતી પાણીની વ્યવસ્થા, ઉર્જાની વ્યવસ્થા, કિસાન સૂર્યોદય યોજના, ટેકાના ભાવની ખરીદી હશે કે પછી ખેડૂતોને 0% ઇન્ટરેસ્ટથી લોન આપવાની વાત હશે, ખેતીને પણ સર્વશ્રેષ્ઠ ખેતી બનાવી છે, ખેડૂત ગુજરાતનો એક્સપોર્ટ કરતો થાય, ડોલર કમાતો થાય, અને એ દિશામાં રાજ્ય સરકારે પ્રયત્ન કર્યા છે. ગુજરાતના ગરીબો, આદિવાસી વિસ્તારની પણ ચિંતા કરી છે. સંતુલિત વિકાસ, સર્વાંગી વિકાસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આ સરકાર કરી રહી છે. પૈસા એક્ટનો અમલ કરીને આદિવાસીઓને અધિકાર આપ્યા છે, જમીનના પટ્ટાઓને રિન્યુ કરીને
આદિવાસીઓને માલિક બનાવ્યા છે. સાથે સાથે આદિવાસી વિસ્તારમાં મેડિકલ કોલેજો, સારીમાં સારી સ્કૂલો, સાયન્સના ભવનો આ ઊભા કરીને આજે આદિવાસી સમાજમાં ભણતર અને શિક્ષણનું પ્રમાણને પણ વધાર્યું છે. સાગર કાંઠો પણ મોટો છે. સાગરખળી યોજના જે નરેન્દ્રભાઈ ચાલુ કરી હતી એનો પાર્ટ ટુ 50,000 કરોડ રૂપિયા 5 વર્ષમાં સાગરખેડુના વિકાસ માટે પણ રાજ્ય સરકારે ફાળવ્યા છે અને 1,00,000 કરોડ રૂપિયા આદિવાસી માટે વનબંધુ 2 યોજનામાં પણ રાજ્ય સરકારે 5 વર્ષમાં 1,00,000 કરોડ વનબંધુ 2 આપણે ચાલુ કર્યું છે. ભાઈઓ બહેનો, ક્લાઇમેટ ચેન્જના સંદર્ભમાં પણ રિન્યુએબલ એનર્જી 30,000 મેગાવોટ, આખા ઉત્તર પ્રદેશને લાઇટ પૂરી પાડે એટલું મેગાવોટ અમે રિન્યુએબલ એનર્જીમાં ઊભી કરી રહ્યા છીએ. આજે સોલાર રૂફટોપમાં ભારતમાં ગુજરાત નંબર 1 છે. વિન્ડ એનર્જી ગુજરાતમાં આપણે ઊભી કરી છે અને સાથે સાથે પર્યાવરણના પ્રશ્નને પણ ધ્યાનમાં રાખીને આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીની વાત હશે કે પછી સીએનજી પંપો વધારવાની વાત હશે કે પછી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી અને એન્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને પણ યોજનાઓ આપણે બનાવી છે. પાણી, પર્યાવરણ અને જંગલો આની પણ ચિંતા કરી છે. ટુરિઝમ ક્ષેત્રે પણ ગુજરાતે નામ કાઢ્યું છે. આજે કેવડિયામાં વર્લ્ડનું ટુરિઝમ આપણે ઊભું કર્યું છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાની સાથે સાથે વર્લ્ડ ટુરિઝમ, વર્લ્ડ ક્લાસ ટુરિઝમ આપણે ત્યાં આગળ ઊભું કરી રહ્યા છીએ. દરરોજ 40,000 લોકો ત્યાં આવી રહ્યા છે. બીચમાં પણ આપણે શિવરાજપુર બીચ, બ્લુ ફ્લેગ બીચ એને ડેવલપ કરી રહ્યા છે. આજે મને આનંદ છે કે હેરિટેજમાં પણ અમદાવાદ ભારતનું સૌથી પહેલું શહેર પસંદ થયું. હમણાં ધોલાવીરાને હેરિટેજનો દરજ્જો મળ્યો. ચાંપાનેરમાં આપણે હેરિટેજ તરીકે અને રાણકી વાવને પણ હેરિટેજમાં મહત્વ મળ્યું છે. ટુરિઝમમાં પણ ગુજરાત આજે નંબર કાઢ્યું છે અને ત્યારે હું એમ માનું છું કે 10 દિશાઓમાં વિકાસ, કોઈ ક્ષેત્ર એવું નહીં, બાળકથી માંડી અને વૃદ્ધ સુધીની વ્યવસ્થા, ઇઝ ઓફ લિવિંગ બિઝનેસની સાથે ઇઝ ઓફ લિવિંગ હેપીનેસ એની પણ ચિંતા આ સરકાર કરી રહી છે. બધા સુખી તો સર્વ સુખી તો સુખી આપણે એ મંત્રને લઈને અમારી સરકાર શરીરના કણ કણ, સમયને ક્ષણ ક્ષણ આ ગુજરાતની જનતા માટે સમર્પિત કરીને અમે લોકો કામ કરી રહ્યા છીએ. અમારા મોવડી મંડળ અમના સતત માર્ગદર્શન અને એમના આશીર્વાદ મળી રહ્યા છે. નરેન્દ્રભાઈ, અમિતભાઈ વગેરે અમને સતત માર્ગદર્શન આપી રહ્યા છે અને સાથે સાથે ગુજરાતની જનતાનો પણ દરેક ક્ષેત્રમાં અમને પૂરો સાથ અને સહકાર મળ્યો છે. અમે સત્તા એ સેવાનું સાધન છે, સત્તા સેવા માટે છે. સત્તા અમે ભોગવવા માટે નથી આવ્યા, સત્તા સેવા માટે ઉપયોગ કરવા માટે આવેલા લોકો છીએ અને સેવા માટે અમે સમર્પિત થઈ અને સરકાર કામ કરી રહી છે. અનેક બાબતોમાં આપણે વાત કરી શકીએ એમ છીએ, સમયની પાબંદી હોવાથી જાજી વાત કરી શકતો નથી. વર્ષ જે રીતે સામાજિક સમરસતાના બહેના, જે રીતે 6 કરોડ ગુજરાતી એક થઈ આગળ વધ્યા છીએ, એ જ રીતે ભવિષ્યમાં આગળ વધશું તેવી અપેક્ષા સાથે સૌનો આભાર. ધન્યવાદ. જય.